અહીંના કોયડા ગામમાં સસ્તા અનાજના દુકાનદારોની ગેરરીતિ હવે સમય ગ્રામજનોમાં આક્રોશ જોવા મળે. સસ્તા અનાજની દુકાનથી વજનમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો ગ્રામજનો ઘરેથી વજન કાંટો લઈને આવ્યા. પાટણ સાતલપુર તાલુકાના કોયડા ગામમાં અનાજનો જથ્થો ઓછો મળતો હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકોએ લગાવ્યા છે. સ્થાનિક લોકોને આપેલ પુરવઠો નાગરિકોએ વજનમાં શંકા પડતા ફરીથી વજન કાંટો કરતા પુરવઠાનો જથ્થો ઓછો મળ્યો હોવાનું માલુમ પડ્યું હતું. કોરડાના સ્થાનિક નાગરિકોએ સ્થાનિક વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનદાર હશુભાઈ ઠક્કર અનાજ ઓછું આપવામાં આવતા હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી આક્રોશમાં જોવા મળ્યા હતા. આજરોજ ગ્રામજનોએ દુકાનદાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યું હતું, જેમાં 15 જેટલા ગ્રામજનોને આપવામાં આવેલ ઘઉં ચોખા, જેને 40 કિલો આપવાના હતા, તેને 40 કિલોનો ભાવ લઈ 35 કિલો આપી 5 કિલોની દુકાનદાર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી, જે અંગે ગ્રામજનોએ સ્થાનિક દુકાનદારને રજૂઆત કરી હોબાળો કર્યો હતો. તેમ છતાં લોકોને પૂર્વજન કરી આપ્યું ન હતું, ઉલટાની દાદાગીરી કરવામાં આવી હતી. અનાજ ઓછું આપવાના કારણે ગ્રામજનો દુકાનદાર ઉપર જ વજન કાંટો કર્યો હતો. આ બનાવ અંગે ગ્રામજનો સસ્તા અનાજની દુકાનદાર દુકાનેથી આપવામાં આવેલ ઘઉં, ચોખા અને દાળના જથ્થાનું તોલમાપ કર્યું હતું. તોલમાપ કરતા દુકાનદાર આપવામાં આવેલ જથ્થામાં 40 કિલોમાં 5 કિલો ઓછું આપ્યા હોવાનું વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. આ અંગે સ્થાનિક નાગરિકોએ વિડીયો વાયરલ કરી જવાબદાર તંત્ર સુધી પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય તે માટે વાયરલ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી.